હિંમતનગરના આગિયોલ પાસે આવેલ મનોરપુર ગામની સીમમાં વીજ કરંટના સ્પાર્કથી ઘઉંના ખેતરોમાં આગ લાગી. હિંમતનગરના આલીયોગ પાસે આવેલ મનોરપુર ગામની સીમમાં વીજ કરંટને સ્પાર્કને લઈને ઘઉંના ખેતરમાં આગ લાગી હતી, જેને લઈને ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો. તો 150થી વધુ સ્થાનિકો દ્વારા આવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો. તો ખેતર માલિકે જીઈબી પર આક્ષેપ મૂક્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં અહીં કોઈ નિવેડો આવતો નથી અને લાખોનું નુકસાન થયું છે. આજ 1:30 વાગે લાઈટ જઈને આવ્યા પછી આ થોબલામાં છેલ્લા 10 વર્ષથી ફોલ્ટ છે. આ કનેક્શન આ જે હોમ હોમ વાયરનું કનેક્શન, તો આથી દર વખત આ સ્પાર્ક થાય છે અને એના તણખા પૈને આ પ્રોબ્લેમ તો દર વખત આ થાય છે. એમને કેટલી વખત એમને રજૂઆત કરી, આ મરો 30 દિવસ પહેલો તાર તૂટ્યો તાણ, પણ એમનું બતાવ્યું હતું કે આ ઘઉં વાઢવાની તૈયારી છે અને અહીંયા વારી ઘડી હર ઘશે. આજે વાઢીને કાલ તો આ થેસર મૂકવાનું હતું ને આ 3.5 વીઘામાં આ બધું હળગી ગયું. હવે 200 મણ ઘઉં હતા, 125 મણ ઘઉંનું આ હળગી ગયું. છેક હાથમાં આવેલું, કાલે ઘઉં કાઢવાના હતા. આ તો ચોખ્ખું મજૂરાને મજૂરીએ કથી આલવાની. આ ઓછામાં ઓછું 1.5 લાખનું અનાજનું નુકસાન છે અને 25,000નું ઘાસનું નુકસાન. રતિલાલ છગનલાલ પટેલ, હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર, બનાસકાંઠા.